ભરૂચમાં રાજ્યની પહેલી પૌરાણિક પુરુષા સહિત ભરૂચ અંકલેશ્વર અને આમોદમાં નીકળનારી 6 રથયાત્રાને લઈ આયોજકો તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. અષાઢી બીજે ભરૂચ અંકલેશ્વર અને આમોદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ આયોજકો કડાદૂબ બન્યા છે. ભરૂચની 3, અંકલેશ્વરની 2, આમોદની 1 રથયાત્રા માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભરૂચમાં 250 વર્ષ ઉપરાંતથી ફુલજા ખાતેથી નીકળતી ઐતિહાસિક ભોઈ સમાજની રથયાત્રા, આશ્રયથી ઉડિયા સમાજની અને ઝાડેશ્વરથી ઇસ્કોન તેમજ અંકલેશ્વરની 2 જગન્નાથ યાત્રામાં પ્રભુની નગરચર્યા માટે આયોજકો તેમજ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભરૂચમાં સમસ્ત ભોઈ સમાજની ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા 7 જુલાઈએ સાંજે ફુલજા જગન્નાથ મંદિરેથી પરંપરાગત રીતે નીકળશે. જૂના ભરૂચના પરંપરાગત રૂટ ઉપરથી યાત્રા સોનેરી મહેલ ખાતે સંપન્ન થશે. હરે રામ હરે કૃષ્ણ સંચાલિત ઇસ્કોન દ્વારા પણ રથયાત્રા કસક સર્કલથી નીકળી મક્તમપુરી જ્યોતિનગર થઈ ઝાડેશ્વર ખાતે પૂર્ણ થશે. ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરથી ઉડિયા સમાજ દ્વારા ભગવાનની રથયાત્રા નંદેલાવ શ્રવણ ચોકડી લિંક રોડ શક્તિનાથ થઈ નિજ મંદિરે પરત ફરશે. ભરૂચની તમામ 6 રથયાત્રા કોમી એકલાસ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ રૂટ પર ફ્લેગ માર્ચ સાથે શાંતિ સમિતિની બેઠકો યોજી રહી છે. ભૃગુની પાવન ભૂમિ ભૃગુ કચ્છ ભરૂચ શહેર તરીકે ઓળખાય છે. ભરૂચમાં લગભગ 200 વર્ષ પહેલાં જે પૌરાણિક મંદિર છે, પ્રાચીન મંદિર છે, ભરૂચના માં નર્મદા નદી કિનારે ફુલજા બંદર પર ભરૂચ ભોઈ સમાજ દ્વારા 200 વર્ષ પહેલાંથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અષાઢ સુદ બીજને દિવસે આ વર્ષે પણ તારીખ 7/7/2024 ને રવિવારના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.